જૂનાગઢના ગોદઈ ટોલનાકાનો વિવાદ, એ મામલો જે સામે આવ્યો હતો, ટોલનાકાના કોન્ટ્રાક્ટર શિવા કોર્પોરેશન કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી. અગાઉના કોન્ટ્રાક્ટર દ્વારા નુકસાન પહોંચાડવામાં ગામમાંથી વાહનો પસાર કરાવતા હતા. નેશનલ હાઈવેને આર્થિક નુકસાન અટકાવવા રૂપિયા 6 લાખની માંગણી કરી હતી. બંને વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું હતું. પોલીસે પૈસા માંગનાર આરોપીની ધરપકડ કરી છે, તેમજ વંથલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. મેં સરપંચ ને તેથી કીધું કે 2 લાખ રૂપિયા તમારા ગામ ને હોઈ જવાનું, વાહન ની મારી રીતે જી જાય બરોબર, તમારે કોઈ જ જવાનું 2.5 લાખ રૂપિયા લઈ. તો તમે પૈસા શેના લેતા? કટ ના લેતા? હા, કટ બંધ છે. કટ તો બંધ છે ને, જે ઓલી મેન કટ ગામ ની હતી. 2 લાખ રૂપિયા માં સંગ્રહ આ એનું કારણ છે. આમાં હજુ તો કોઈ આમાં હાર ન પડે, હું હાર ન પડે ભાઈ. પૈસા 6 લાખ રૂપિયા હતા, એમાં એમાં 1.5 લાખ નું કઈ કરાવો તો અહીંયા માં કઈક થાય. 1.5 લાખ નું ના થાય, કારણ કે મારે 2.5 લાખ બંધ કરવાની જવાબદારી ગામમાં થઈ ગયું. ગામમાંથી બંધ ના થાય, તમારે બંધ થઈ ગયું.